નિરાલંબ થવાય કઈ વાટે? પ્રશ્ન કરતા, આ નિરાલંબ સ્થિતિની વ્યાખ્યા કઈ કહી શકાય? નિરાલંબ દશા એની વ્યાખ્યા કોને કહેવાય? દાદાશ્રી, કોઈના પણ અવલંબન વગર રહેવું, જગત આખું અવલંબનવાળું, કંઈ ને કંઈ પૂદગલનો થોડો ટેકો હોય ને આ પૂદગલનો ટેકો ના હોય. પ્રશ્ન કરતા, એટલે દેખીતી રીતે અવલંબન દેખાય પણ ખરેખર કોઈ પણ અવલંબન ના હોય. પેજ નંબર 341. દાદાશ્રી, અવલંબન હોય નહીં, દેખીતી રીતે બીજા લોકોને દેખાય, અવલંબન ઓછા કરતાં કરતાં જવાનું છે ને? પ્રશ્ન કરતા, અચ્છા, એટલે મૂળ માર્ગ એવો છે, નિરાલંબ દશા પામવાનો માર્ગ એવો છે. દાદાશ્રી, અવલંબન ઓછા કરતાં કરતાં જવાનું. પ્રશ્ન કરતા, આમાં અવલંબનની જરૂર કેમ લાગે છે? દાદાશ્રી, આ ભક્તિ કરી છે અવલંબનની તેથી. પ્રશ્ન કરતા, ઉદ્ગલની ભક્તિ કરી છે એટલે? એટલે એ પરિણામ સ્વરૂપે હું ફાવે છે. દાદાશ્રી, પરિણામે એની ધારેલી ઈચ્છા પૂરી થાય. પ્રશ્ન કરતા, એટલે હૂંફને લીધે પેલી કૌદગલિક ઈચ્છાઓ ઊભી થાય છે, એ હૂંફને કારણે એવું કહો છો? દાદાશ્રી, ઈચ્છા પૂરી થઈ એટલે હૂંફ પૂરી થઈ ગઈ, તે પહેલાંની કરેલી ઈચ્છા તેનું પરિણામ. પરિણામ આવે તેટલી હૂંફ હોય, ખરેખર ના હોય વાસ્તવિક. પ્રશ્ન કરતા, આપણા જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો એટલે દ્રષ્ટિ એની નિરાલંબની પ્રાપ્ત થઈ કહેવાય ને? દાદાશ્રી, નિરાલંબ જ હોય એની. પ્રશ્ન કરતા, આ જ્ઞાન પછી પણ પેલું અંદર ઊભું થાય અથવા તો અંદર રહેલા પરિણામ હોય એનો નિકાલ કેવી રીતે થાય? દાદાશ્રી, એ કડવું ઝેર જેવું લાગ્યા કરે એટલે છૂટ્યા કરે. ભૂતગલની ભક્તિ કરી શકે છે એટલે મેં ઈચ્છા કરી પૂર્વે, મને એક વાઈફ જોઈએ, બે બાબા જોઈએ, સારી ફેક્ટરી હોય, સંસ્કારી આ મા બાપ મળે, બધું માગ્યું. પછી આ બહુમાં ભેગું થાય એટલે એની ઈચ્છા હતી, કોઝિસ રૂપે ધારેલી ઈચ્છા પૂરી થઈ કે ના, મારે બધું સંતોષ છે, મને બધું મળ્યું. હવે એ રહ્યું છે એમાં તો કે સંસારમાં જ રહ્યો. પહેલાંની ઈચ્છા પ્રમાણે બધું ભેગું થાય છે અને સંતોષે થાય, ગમે ખરું, ચલો મને બરોબર મળ્યું, બધું સારું છે, હું સુખી છું એવું માને. આધ્યાત્મિક દ્રષ્ટિએ તકના આ બોજો છે, ફાઇલ છે, છૂટવું છે આનાથી, કારણ આ તો સંબંધમાં આપણે સંસારમાં અટવાયા. એટલે આ જે મીઠું લાગે છે એને બદલે હવે કડવું લાગે તો આ બહારથી કશું ફેરફાર કરવા નથી, તિરસ્કાર દ્વેષ અભાવ દેખાડવાનોય નથી, અંદરથી મોહ ઈચ્છા હવે રહી જ નહીં. જેમ ફેક્ટરી સરસ ચાલતી હોય, હવે રસ જ ના રહ્યો હોય તો પરાણે જવા જેવું લાગે, પૈસા ગણવા કંટાળો આવે, તો કે એ દશા અંદરની કડવું ઝેર જેવું લાગ્યા કરે. એટલે હવે આવતા ભાવનું સુધર્યું એનું, આ ભાવમાં તો ફેક્ટરીનો હિસાબ પૂરો કરવા જવું પડે રોજ, પણ એને જવામાં કંટાળો આવે, પૈસા ગણવામાં કંટાળો આવે, ઓર્ડર લેવામાં, પેમેન્ટ ચૂકવવામાં આખો દાડો બોજો લાગે કે આ સંસાર જોઈતો નથી, મારે છૂટવું છે, મારું કાયમનું ઘર ન હોય. એટલે કડવું લાગશે, ઈચ્છા પૂરી થઈ એટલે સંતોષે થાય, પણ આ વાસ્તવિક નથી. આ વાસ્તવિકમાં હું આત્મા છું, આ બધું કર્મોના હિસાબે ભેગું થયું છે, કર્મ પૂરા કરીને હવે મારે છૂટવું છે, મોક્ષે જવું છે, એવો ધ્યેય નક્કી થાય ત્યારે એને પછી કડવું લાગ્યા કરે બધું, અને તો જ એ છૂટે. નહીં તો મીઠું લાગે કે ફેક્ટરી મોટી કરવી છે, છોકરાને એક બિઝનેસ આપીશું, છોકરીને ડૉક્ટર બનાવીશું, સારો જમાઈ, એ સંસારમાં સંસાર ગૂંથ્યો પાછો નવો. અને આ કડવું લાગે એટલે જે છે કર્મો પૂરા કરવા છે, અને પોતપોતાના હિસાબ લઈને જ આવેલો, છોકરો હોય, છોકરી હોય, વાઈફ હોય, હિસાબ પૂરા થવા દો બધાના. પૂજ્યશ્રી, ઈચ્છા પૂરી થઈ એટલે હૂંફ પૂરી થઈ, તો હૂંફ ઉપર થોડુંક હવે આવે છે હમણાં વાતો, એટલે લઈશું આપણે, હમણાં આગળના પાનામાં વિગતવાર વાત આવે છે. પણ ઈચ્છા કરી એટલે પૂતગલની ભક્તિ કરી કહેવાય? હા, થોડી કોની ઈચ્છા કરી? સંસારી સુખી થવા માટે જ ને,
કે મારી ફેક્ટરી હોય, સારું ફ્લેટ હોય, શાંતિ મને, તે પૂતગલની ઈચ્છા કરી ને, છૂટવાની ઈચ્છા કરી, મોક્ષની ઈચ્છા કરી, સંસારમાં મને શાંતિ કેવી રીતે રહે, સુખી કેવી રીતે થવું, એ જ ઈચ્છાઓ ને, એટલે પૂતગલની ઈચ્છા થઈ. અને પૂતગલની ભક્તિ કરી એટલે આ બધું ભેગું થયું. પૂતગલ આપણે આ સેવા બધી કરીએ છીએ ને, એ પૂતગલની ભક્તિ નથી થઈ, જ્ઞાનીની, જ્ઞાનની, મહાત્માની સેવા, મહાત્માને આનંદ થાય તો કે એ છે પૂતગલનું દેખાય, પણ ખરેખર આત્મા ખાતે જાય. અને પેલો મારા બાબાને કહે ને સારી રીતે નાસ્તો ખવડાવીને મોકલું સ્કૂલમાં બિચારાને, એ પૂતગલની ભક્તિ થશે, એ મોહ ખાતે જાય ને, આ મોક્ષ ખાતે, આત્મા ખાતે જાય. સેવા કરીએ મહાત્માઓની. બોલે છે વાસ્તવિકતા આજે કહે છે ને, તો કે ખરેખર તો ઈચ્છા પૂરી થાય એટલે હૂફ મળે છે, તો ખરેખર વાસ્તવિકતા એટલે વાસ્તવિકતા તો છે ને, એમ શું કલ્પના સત્ય છે, રિલેટિવ સત્ય છે, એ બંધનમાં રાખશે. મોક્ષ થશે એનાથી? મોક્ષ નહીં, પણ તો પછી એ મોક્ષ હોય ને એના વાસ્તવિકતા કહે. આ તો બંધનમાં ને બંધનમાં, ઉલટાનું વધારે મોહી થશે. છોકરો મારો બસ એન્જિનિયર થઈ ગયો, મારી ફેક્ટરીમાં સંભાળશે, સારી વાઈફ હોય, પછી ધીમે ધીમે સંભાળે છે, હું ફક્ત સવારે જઈશ 2 કલાક, સાંજે 2 કલાક જઈશ. એટલે પણ આત્માનું કર્યું શું? આત્માની ખબર જ ક્યાં છે કે આત્મા નામની વસ્તુ છે અને હું આત્મા છું, ખબર જ ક્યાં છે? હા જ બધા આવું કરે છે ને, હું આવું કરું છું. આ સંસારની વિચિત્રતા છે ને. પ્રશ્ન કરતા, એટલે જ્યાં જ્યાં હૂંફ લેવાતી હોય, જે જે અવલંબન લીધા હોય અથવા લેવાતા હોય, એ કડવા ઝેર જેવા લાગવા જોઈએ. દાદાશ્રી, કડવું લાગે તો છૂટતું જોઈએ, જેટલા સંજોગ એટલા અવલંબન. પ્રશ્ન કરતા, આમાં અવલંબન છૂટવા માટે એક બીજો પણ રસ્તો હોઈ શકે ને, એટલે જ્ઞાનની જાગૃતિપૂર્વક પણ અવલંબન છૂટી શકે ને? દાદાશ્રી, જ્ઞાન જાગૃતિ છે તો અવલંબન છે જ નહીં ને? પ્રશ્ન કરતા, ત્યાં અવલંબન નથી. દાદાશ્રી, હજુ બીજામાં એને હેબિટ છે એટલે. પ્રશ્ન કરતા, મીઠું લાગે છે એ વસ્તુ અવલંબનો કારણો કયા હોઈ શકે છે વધારે? દાદાશ્રી, ઈચ્છાઓને કારણે. પ્રશ્ન કરતા, એ બરોબર, પણ જે બાધક કરતા અવલંબનો કયા કયા હોય? એટલે આમ દાખલા તરીકે આ ઘરનું અવલંબન છે, બેરીનું અવલંબન છે. દાદાશ્રી, અરે એ તો ગણતરીમાં મુકાય નહીં. પ્રશ્ન કરતા, એ નહીં તો? દાદાશ્રી, એ તો મોટું મોટું એક થઈ ગયું. આ તો એક સર્કલની વાત કરી કે 5-7 સંજોગો હોય, સ્ત્રી હોય, ઘર હોય, એવા તો કરોડો સંજોગો હોય. આ તો સ્ત્રી નહીં, બધે આરપાર ગયેલો, ફક્ત 5-7 સંજોગો હોય, પણ ત્યાંથી નિરાલંબ કહેવાતો હોય, 5-7 સંજોગો હોય તોય. પ્રશ્ન કરતા, એટલે અમુક નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય. પેજ નંબર 343. દાદાશ્રી, નિરાલંબ થાય ત્યારથી એ પોતે પોતાને જોઈ શકે. જોઈ શકું એ શબ્દરૂપ નથી, શબ્દ તો અવલંબન છે. ઈચ્છાઓને કારણે મીઠું લાગે છે. ઈચ્છા એટલે શું? હંમેશા ઈચ્છા પ્રગટ થાય ને ત્યારથી અગ્નિ જ કહેવાય. મને જલેબી ખાવી છે, મજા આવશે, પણ એ અગ્નિ પ્રગટ્યો, ખાય ને ત્યારે સંતોષ થાય, ઈચ્છા ઉલવાય, ઉલવાય ને એટલે ઠંડક લાગી, ગમ્યું, મીઠું લાગ્યું. એટલે મીઠામાં બેસી જવું ને એ અહંકારની વૃત્તિઓ એવી છે. એને ઈચ્છા ઊભી થાય, પછી ઈચ્છા પ્રમાણ મળે એટલે એમાં તન્મય આકાર થઈને ભોગવે, એટલે એ આવરણમાં આવતું જાય. એટલે એને ભવોભવની આટ એવું છે કે મીઠું લાગે એ વસ્તુ, એને હેબિટ છે મીઠામાં જતું રહેવું. હવે જો પેલો કહે ને અવલંબનો છૂટે એવી જ્ઞાન જાગૃતિ, પણ જ્યાં સુધી રિલેટિવમાં સુખ લેવાતું હોય ત્યાં સુધી જાગૃતિ ઉત્પન્ન થાય જ નહીં. કારણ એ લુખ લેવા ગયો એટલે આત્મા ઉપર આવરણ આવી જ જાય. એટલે આ કહે ને કડવું લાગે તો પછી એમાંથી છૂટતો જાય. 10 વખત કડવું લાગ્યું ને 1 વખત પાછું મીઠું લાગ્યું ને પાછું ચડી જાય આવરણ. એટલે આ એવા, હવે આ કડવું લાગતા લાગતા તે વાઈફ છૂટી, છોકરા છૂટ્યા, ઘર છૂટ્યું, એવા ઘણા બધા સંજોગો બધું અવલંબન છૂટ્યા પછી
પાંચ સાત દસ રહ્યા હોય ને એવા વખતે એને નિરાલમની સ્થિતિ, જે નિરાલમ પોતાનું સ્વરૂપ પોતે પોતાને જોઈ શકે એ શરૂ થાય છે એનું. બાકી આ બધા સંજોગોના દબાણમાં હોય ને ત્યાં સુધી પેલું પોતાને પોતાનું સ્વરૂપ દેખાવું એ મુશ્કેલ છે બધી. એટલે કહે છે ને કેટલું બધું પાર નીકળી ગયો હોય, પાંચ સાત સંજોગ બાકી રહ્યા હોય. જે દાદા નથી કહેતા કે અમારે સત્સંગ થોડોક રહ્યો છે, પેલું આ રહ્યું છે, અમારે બહુ જૂજ સંજોગો, ત્યારે પછી એ તો આગળની સ્થિતિ છે એમની, પણ નિરાલમ સ્થિતિમાં રહી શકે છે. હજુ તો નિરાલમ સ્વરૂપ દેખાવું ત્યાં કેટલા બધા પૈસા ના, ઘર ના, વાઈફ ના, ધણી ના, છોકરા ના, કેટલા અવલંબનો છૂટે ને, કેટલી બધી ફાઇલો ક્લિયર થઈ ગઈ હોય, ફાઇલો સાથે રાગદ્વેષ જ ના થાય, ફાઇલોથી વિતરાગ થયો હોય, ત્યારે એને પોતે પોતાનું સ્વરૂપ દેખાય ઘણો આગળ વધ્યા પછી. આ ધ્યેય છે આપણે આપણે અત્યારે પુરુષાર્થા જ છે કે એક એક ફાઇલોનો સંભાવે નિકાલ કરો, નિર્દોષ દેખાય, સંભાવ રે, ફાઇલ પૂરી કરતા જઈએ. ધ્યેય છે કે આગળનું મારું સ્વરૂપ નિરાલમ છે, અરે જોવું છે, અનુભવવું છે, તેરૂપ થવું છે છેવટે. દીપકભાઈ, દીપકભાઈ, કડવું લાગે તો જ છૂટું જાય, તો જ છૂટે, નો વે, બીજો રસ્તો જ નથી. આત્મા મીઠો લાગતો નથી ને આ સંસાર મીઠો લાગે છે. જે આખો બોલો આ ખોરાક કેટલો પ્રિય લાગે છે ને માણસને, સૌથી વધારે રોગ ખોરાક ખાવાથી થાય છે. થોડુંક એક્સેસ ખાધું એટલે રોગ થઈને ઉભા રહે, કોલેસ્ટ્રોલ વધી ગયો, ડાયાબિટીસ વધી ગયો, આ બગડ્યું, તે બગડ્યું, સાંધા દુખે જ કહે છે, કેટલા બધા દર્દો ઊભા કરે છે. તોય ખોરાકનો પ્રેમ મો છૂટતો જ નથી. સૌથી વધારે આપણને દુઃખ આપનારું અને એક રસોડું કેટલો મોટો સંસાર ઊભો કરે. અને 80 વર્ષે બોલો મેં એક બા મળ્યો તો બાને, મને છે ને રસોડું છૂટતું નથી કહે છે, કામવાળીનું હાથનું મને જરાય ન ગમે, મેલું ચોખ્ખું જ નહીં કરતી, અને વહુનું તો મને ફાવે જ નહીં, એને હવે જુદું ઘર માંડી કે છે, હું તો મને એકલું મારું રસોડું મને ફાવે, ચોખ્ખું ચડ જોઈએ કે છે. એ હસી બા જવાનો વખત આવ્યો ઠાઠડીમાં, ક્યારે મોંમાંથી બહાર નીકળશો, આવતે બહુ રસોડામાં જન્મે પાછી. અને મને એ ખોટું નથી, જમાડો સરસ રીતે, પણ મોંમાંથી બહાર નીકળો ને એ ખોરાકનો, એવું કેટલી બાબતોનો મોહ, જે દેહ ઉપાધિનું સંગ્રહ સ્થાન છે એ દેહનો કેટલો મોહ, અને અહંકાર કેટલું દુઃખ આપે, તો એ અહંકારનું રક્ષણ કેટલું બધું કરી નાખીએ છીએ. જે પૈસા આખો દાડો પરવશ કરે તેની માટે કેટલી બધી સાચવણી કરીએ છીએ. એટલે જે જે દુઃખ આપનારા છે ને એને જ આપણે સુખનું સાધન માન્યું છે, અને જે સુખનું ધામ છે એ ખોઈ બેઠા છીએ, હવે પાછા ફરવાની જરૂર છે. પેજ નંબર 341 ઉપર, આપણે જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો એટલે દ્રષ્ટિ એની નિરાલંબની પ્રાપ્ત થઈ કહેવાય ને? દાદાશ્રી, નિરાલંબ જ હોય એની. આજે દાદાનું જે સ્ટ્રોંગ કન્વિક્શન બધી બધી ઘણી બધી જગ્યાએ છે, આપણને જે સફોકેશન થતું હોય, અક્રમ વિજ્ઞાનના આધારે, આ જ્ઞાન પછી અક્રમ વિજ્ઞાનના આધારે તમને એ જ મળ્યું છે, મૂળ આત્માની દ્રષ્ટિ મળી છે, મૂળ આત્મા નિરાલંબ છે એની દ્રષ્ટિ મળી. ક્રમિક માર્ગમાં રિલેટિવને છૂટતો છૂટતો છૂટતો, હું આ નથી, મારું આત્મા મારું સ્વરૂપ, એટલે પોતે હું આત્મા છું, મારું આ બધું નથી, મૂળ આત્મા આગળ રહ્યો છે, અને અક્રમમાં મૂળ આત્મા એ મારું સ્વરૂપ છે, હવે આજ્ઞામાં રહી નિકાલ કરો, એટલે નિરાલંબની દ્રષ્ટિ મળી જ કહે છે તમને. હજુ પાછું એમાં આગળ કહે છે દાદા, પ્રશ્ન કરતા હજુ પૂછે છે, આમાં અવલંબન છૂટવા માટે એક બીજો રસ્તો પણ હોઈ શકે ને? એટલે જ્ઞાનની જાગૃતિ પૂર્વક પણ અવલંબન છૂટી શકે ને? દાદાજી, એ જ્ઞાન જાગૃતિ છે તો અવલંબન છે જ નહીં, છે જ નહીં, આ એક કોન્વિક્શન આવે, એટલે હજુ વચ્ચે જે ઊભું થાય છે, એટલે આમાં શું છે, અજાગૃતિથી જે પેલું 98% પોતા પણ ઊભું છે એમાં જ, એમાં જ જતા ખેંચાઈ જાય છે. બાકી દાદાને આ જ દશા છે, જ્ઞાન જાગૃતિ એટલી બધી છે, એમને વાઈફ હતા, આ ઘર હતું, બધું પૈસાનો વેપારમાં હતા, એ તો જ્ઞાન પછીની વાત છે. હા, 58માં જ્ઞાન થયું, પછી 73-74 સુધી મેં જોયેલું, એ બિઝનેસમાં જવાનું, માંડવા બંદરે એ કામકાજમાં જઈને આવે, બધું વ્યવહાર અંદરથી આટલુંય અડતું નહોતું. અને કહે છે કે અમે તો નાનપણથી પરણ્યા ને ત્યારથી અમને કડવો ઝેર જેવો સંસાર લાગતો હતો,
ક્યાંય સંસારમાં સુખ આવ્યું જ નથી, એક સેકન્ડ આવ્યું નથી. બોલે એટલે કડવું લાગ્યું ને પછી તન્મયાકાર નહોતા થતા, પણ પેલો આત્મા જડતો નહોતો, પણ આ અડતું નહોતું અંદર, એની વેલ્યુ જ નહોતી. અને આત્મા જડ્યો, ફૂલ સ્ટેજમાં પહોંચી ગયા, પોતાપણું ખલાસ થઈ ગયું. આ પોતાપણું મીઠું લાગે ત્યાં સુધી ઊભું રહ્યું છે, પોષણ મળે છે ને. કડવું લાગે તો અગડ્યા કરે. પોતાપણું જે મીઠું લાગે છે એ પોતે પોતાને જુદું જોઈ નહીં શકતો, એના એટલે જુદું જોવાનું શરૂ થાય તો કડવા મીઠા જેવું પછી રહેતું જ નથી, પછી નથી રહેતું. પણ હવે એ તો શરૂઆત, એ તો બોલીએ શબ્દ, પણ પેલું જરા કે ને નિમેશભાઈ મારું બગાડ્યું, એટલે શું કામ ખોટી મને ઊંચું નીચું થઈ જાય. એટલે આપણે હવે અસરો ઊભી થાય, અસરોને જુદી રાખતા શીખો. અસરોમાં નિમિત્ત નિર્દોષ દેખાય, અને અસરોથી પણ ખલાસ થઈને બહાર નીકળી જાય એવા નિમેશને કોઈ વગવતું હોય તો આપણે નિમેશભાઈ બરાબર છે, આપણે માનના હાથી પર બેઠા છે તો ઉતારશે કોક આપણને, એટલે માનની ગાંઠ તોડી આપે છે. ઉપકારી માનો, નિમિત્ત ઉપકારી લાગે. દરેક વખતે પોતાના દોષનું રક્ષણ જ ના હોય તો પછી એ કડવું લાગ્યા બરાબર જ છે તો છૂટશે અને આત્મા મીઠો લાગશે. ને આ અસરો ઊભી થાય છે એમાં પોતે એનો પાઠ તો લે જ છે, લેસન લે જ છે, અને એમાંથી છૂટતો જાય છે. એ બરાબર. અત્યારે કે ને 98% અસર ઊભી થઈ હોય, પછી એવો જ પ્રસંગ બીજી વખત આવે ત્યારે 95-96% એમ કરતાં ગ્રેજ્યુએટ ઓછું. એ સાચી વાત છે, પણ જાગૃત રહેવાની જરૂર છે આપણે. હા, આમાં કહ્યું ને કે જેટલા સંયોગ એટલા અવલંબન. એટલે આ બહુ જૂજ કે છે ને, 5-7 જ સંયોગ હોય ને. આમાં શું, બે જાતના સંયોગો હોય છે. એક કર્મનું ફળ આપવા માટે આવતા સંયોગો, એમાં પોતે તન્મયાકાર થતો જ નથી. જ્યાં પોતે કે ને આધાર લેવાય છે એને સંયોગ કહેવાય પોતાને માટે. પછી જૂજ એવી વૃત્તિઓ છે કે હજુ આધાર લઈ લે છે, પણ જૂજ 5-7 જ સંજોગ એવા હોય જે કે છે ને, અમારે જો મીઠા મરચાની રુચિ રહીતી, પછી અમારે નીરુબેનનું કે તમારે ઊંચા લાવવા હતા, અમારે સત્સંગ હજુ અમારે એક એકને ચડાવવા છે ઉપર લઈ જાય, અમારો હજી ઈચ્છા ખરી એવી જગત કલ્યાણનું કામ, તો કે અમે પ્રત્યાખ્યાન લીધા જ નથી. તે અમુક અમુક બાબતોમાં હજુ એમને બાકી રાખ્યું છે, અથવા તો એમને જાગ્રત છે કે આટલું હજુ રિલેટિવમાં છે હજુ. અને જે બીજું ભેગું થાય એ સંયોગ કર્મનું ફળ આપીને વિયોગ થઈ રહ્યા છે, એમાં પોતે ઇન્વોલ્વ થતા નથી, પોતાને અડતું નથી, એટેચ નથી. આમાં આગળ આવે છે વાત વિગતમાં દીપકભાઈ. એટલે આમાં પહેલા આપણે આ કડવું લાગે અને પછી સંભાવ આવે એવું સમજવું દીપકભાઈ આપણે. આ કેવું છે, જે મીઠાશથી બાંધેલું છે ને એ કડવાશથી છૂટશે. અચ્છા, છૂટ્યા પછી સંભાવ રહેશે બરાબર, અને પછી વિતરાગતા સમતા રહેશે, પછી વિતરાગતા રહેશે. પણ પહેલા આ લાવવું પડશે, આ લાવવું પડશે. આજે વિષય કેટલો મીઠો લાગે છે બરાબર, એટલે એમાં કડવું જ લગાડવું પડે પેલા. ત્યાં કે સંભાવે નિકાલ કરું છું ના, એ જુદી વસ્તુ છે. મીઠાશનો ભાગાકાર કરવા માટે કડવું લગાડવું પડે, અને કડવાની રીતે લગાડવાનું છે. કડવું એટલે શું, કે જેને હું સુખ માની રહ્યો છું એનું સ્વરૂપ આવું છે, જેમ છે તેમ સ્વરૂપે જુઓ ને તો મોં ઓગળી જ જાય પછી 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 એમાં પછી રસ જ ના આવે, પછી પરાણે ભોગવવું પડે ત્યારે કડવું લાગે, પછી સંભાવે નિકાલ કરતો થાય. તન્મય આકાર થતો જ નથી, પછી સંભાવે નિકાલ ઈઝી થઈ ગયો. પણ દાદા આમ કરતા કરતા ખાલી 5-7 સંયોગો બચ્યા છે, એટલે 5-7 મીઠા લાગે એવા સંજોગો ખાલી જગત કલ્યાણ ને એવા વાલી વધ્યા છે, બધ્યા જ. બાકી કર્મના ઉદયના સંજોગો નથી સંજોગ કહેતા, બાકી આ સંજોગોને કહે છે, રાઈટ? એ કહે છે પોતાને હજુ જાય એવું બરાબર, જોજ હજુ એને ઊભું રહ્યું છે. જી દીપા, પછી આ તો જાગૃતિ રાખીને દરેક વખતે ભાગાકાર કરવાનું, એ જ આપણું આ આ ધ્યેય છે આપણો. આ બીજું બધું આ રિલેટિવમાં આગ્રહ અને પકડો બધું નીકળી જવું છે, કે આ શેને માટે હું કરું છું. બધામાં મીઠાશ છે, મારો ધ્યેય આત્મા પામવાનો છે, એ ધ્યેય માટે જાગૃતિ રાખવાની છે. ધ્યેયથી સહેજ વિરુદ્ધ આવે, આમ ખોટું છે, આ ધ્યેયથી વિરુદ્ધ છે, પડતું નાખે કે ના મારે નથી જોયું. નહીં, આપણે જવું હોય આખી અમુક જગાએ, કોઈ આપણું હોય મહેસાણા મંદિરે જવાનું હોય, અને લોકો કહે ને આ ખોટે રસ્તે છો, તો પછી કેટલું ના ના તમે શું સમજો છો, હું તો મારી રીતે જઈશ જ ગમે ત્યાં. એ ઊંધે રસ્તે જાય ખરો આગળ, કે ના એ તો કયા રસ્તે, આ રસ્તે ચાલો છોડો, આ જૂનો રસ્તો નવે રસ્તે ચાલવા માંડો.
દેહની જાગૃતિ રાખે તો જાગૃતિ એને ક્યાં જવું છે, લક્ષમાં જોઈએ, પછી આડે રસ્તે જરાક ઊભું થાય પાછો ફરે, એને નમ જાગૃત કહેવાય. ધ્યેયની જાગૃતિ વાળો આત્મા જ પામવો છે, મોક્ષે જ જવું છે, આમ કે કકડીને છૂટવાની ઈચ્છા થાય પછી જાગૃત હોય. દીપુભાઈ, આમાં કડવું જે લાગવું જોઈએ, એક આપણે બ્રહ્મચર્યની વાત કરી કે એમાં તો નો વે, પછી જે છે વિષય કડવો લાગવો જોઈએ, પછીનું જે છે ક્રોધ માન માયા લોભ, એમાં કે એવું ખરું કે આપણે પહેલા આ કડવું લાગે પછી આ કડવું લાગે એવું કઈ કરાય કે પછી જે આવ્યું એ કડવું લાગવું જોઈએ? એમાં કેવું છે, ક્રોધમાન થી શું હોય છે, દ્વેષ કરે છે બીજા ઉપર, દ્વેષ કરે છે ને, તો આપણે દ્વેષમાં શું કે નિર્દોષ જુઓ, એટલે બે ભાગ પડે છે, એક રાગવાળા દોષો, દ્વેષવાળા દોષો. દ્વેષમાં દોષિત દેખે છે, માની હોય ને બીજા નીચા ગણે, અપમાન કરે, તરછોડ મારે, તિરસ્કાર કરે, છાસ બાકરા જેવા દેખાય ને, કે ના એને શુદ્ધાત્મા જુઓ, એ માટે અભાવ તિરસ્કાર ના કરો. અને રાગવાળા દોષો છે, લક્ષ્મી માટે રાગ હોય તો છેતરી જનાર પર દ્વેષ થાય, નફો આપનાર પર રાગ થાય, તો કે એ રાગવાળા દોષો અને દ્વેષવાળા દોષો. રાગમાં રુચિ રહે છે એને, એને કડવું લગાડવાની વાત છે. અને પેલું દ્વેષમાં તો લોકોએ કહે છે શું કામ દુઃખ આપો છો, શું કામ ક્રોધ કરો છો, ત્યાંથી પછી એને ખોટું સમજાશે કે આ દુઃખ આપું છું, દ્વેષ કરું છું ખોટું છે, એ પાછા ફરવાની શરૂઆત થાય. અને મીઠાશમાં તો કોણ બચાવે, જે લોભવાળા દોષો, કપટવાળા દોષો, મોહવાળા દોષો, એટેચમેન્ટ, અપેક્ષા, રાગ, એમાં પઝેસિવનેસ એમાં ભાન આવે એવું નથી, સર્વસ્વ સુખ જ. કારણ અહંકાર દુઃખ અહંકાર પોતે ઇન્સિક્યુરિટીવાળો છે, દુઃખ દશામાં છે, આત્મામાં આવ્યો નથી, આત્માની બહાર, એટલે દુઃખ છે, એ દુઃખ કોક સુખના આધારે જીવે છે અત્યારે. અને એ દુઃખ એને લાગશે કે આ દુઃખ આપે છે, ત્યારે એક દુઃખ આપે, વાઈફથી દુઃખ પડે એટલે બીજી શોધી કાઢે, અથવા મેં ભાવ બગાડે કે આની કરતાં બીજી કેટલી સારી, એટલે બીજું અવલંબન લે છે, પણ આત્માનું લેતો નથી. આ દુઃખ પડે એવું હોય છે, જે જે મોહથી મીઠા સંબંધો લાગ્યા છે અથવા તો મોહથી મીઠું ગમે છે એને, એમાં માર બહુ પડે છે એને, ભાન આવતું નથી. જેમ દારૂ પીધેલા માણસને મારો ને, ગાળો ભાંડો, અપમાન કરો, એ જુએ ને પાછો કાદોમાં પડી રહે, આ મોહ દશા ગારવતા એ થઈ ગયું ચાલત. એટલે કડવું ઝેર જેવું લાગવું જોઈએ અને આત્મા પાસે પહોંચવું છે, આત્મારૂપ થવું છે, એ ધ્યેય હોવો છે. આજે આ હીટ ટ્રીટમેન્ટનો હેતુ શું હોય છે, બધેથી કટ કરી તમને આત્મા તરફ લઈ જવાનો. તો આપણે શું થાય કે ત્રણ જગ્યાએ કાપ્યું ને ચોથી જગ્યાએ ઘૂસી ગયો હોય, એટલે એક જ પેલી અધૂરી રહે ટ્રીટમેન્ટ, એ પણ કપાય તો પાંચમી જગ્યાએ ઘૂસી ગયો હોય, આત્મામાં પેસતો નથી. કુદરતે હીટ ટ્રીટમેન્ટ કરે છે, બધેથી કપાય ને, એવું કંઈ પુણ્ય જાગ્યું હોય ને ત્યારે બધેથી કપાય, પછી આત્મા પેસે. એ તો આ ક્યાંક પાછો સ્લીપ થઈ જાય, જેમ પેલો દડો હોય ને આમ દબાવો ને, અહીંથી ઊંચો આવે પાણીમાં, અહીં દબાવો તો પાછા આમ ઊંચો આવી જાય, અંદર જાય નહીં. આ વૃત્તિઓ બહારને બહાર એક અવલંબન છોડીને બીજું પકડે છે, બીજું છોડીને ત્રીજું પકડે છે. અને કેટલા બધા માની બેઠેલા છે, એમાં નહીં તો આ, આ નહીં તો આ, આ નહીં તો, એકલો આત્મા સિવાય મારે કોઈ જોઈતું નથી, તો જ એ પાછું ફરાય. અને એ કંઈક આના કુદરત એવી એવા સકંજામાં ગાલે ને, મને ગાલ્યો તો ઓફિસમાં, ઘરમાં, બીજી રીતે, ત્રીજી રીતે, બધેથી કચડાયો, છૂટવું છે હવે, છૂટવું છે, તો થઈ ગયું એ અડ્યું ને, એ ગુફા પોતાની જડી, પછી જરા દુઃખ પડે ને તે પછી જ બેસી જાય, પછી બહાર રખડવા નીકળે જ નહીં ને, પત્તું જ ગયું પછી, એ કોકને જાગી જાય, નહીં તો પછી આ ધીમે ધીમે નિકાલ કરતો કરતો શુદ્ધાત્માના દશામાં આવશે. પણ આવું ફટકા પડે ખરેખરા, માર પડે ને ત્યારે ખરેખરો અવસર હોય આત્મામાં જવાનો, એ ચૂકવો ના જોઈએ. કારણ જાતે કડવું સમજીને પાછા ફરવું એ ડિફિકલ્ટ હોય, તો કુદરત કડવું લગાડે ને ત્યારે દયા થઈને પાછા ફરી જવું જોઈએ. પછી દ્વેષવાળા દોષોમાં મીઠાશ રહેતી હોય, રાગવાળા દોષોમાં મીઠાશ રહેતી હોય, પછી તો પછી કડવું આપણે સમજીએ, ડીવેલ્યુ કરીને કડવું કરવું પડશે, ડીવેલ્યુ કરીને. હા, જેમ મને ફેક્ટરી ગમતી હતી અને પછી મને ના ગમતી થાય, એટલે મારી ઈચ્છા જ નથી કમાવાની, અને ફેક્ટરી રોજ જવું પડે તો કેટલો બોજો લાગે એને, એવું એવી સ્થિતિ. બરાબર.
પૂછેશી આપે હમણાં કહ્યું ને કે આપને બધા એવા સંજોગો આવ્યા અને આત્માની આપ ગુફામાં પેરસ્યા. હવે એક વખત આ તો જસ્ટ પૂછવું એ હતું કે એ જો તમે આત્માની ગુફામાં ન પેરસ્યા હોત તો કુદરત ફરીથી આટલું બધું વજન મૂકીને મૂકે કરું? બહુ મોટું આવે પછી. નહીં, માકડ મારવાની દવા હોય છે ને, એનાથી માકડ માર નાખ્યા, પછી બીજા એવા જન્મે ને એનાથી મરે જ નહીં, પછી મોટા જવા, પછી એવી સ્ટ્રોંગ દવા છાંટે એટલે મરે, ત્રીજા એવા જન્મે ત્રીજી પેઢી એનાથી મરે જ નહીં. એટલે આ અહંકાર એવો છે ને, કુદરત ફટકા મારે છે તો પછી નવો એવો અહંકાર ઊભો થાય છે કે ફટકા ઝીલી શકે એવી શક્તિ, એટલે પછી વધારે ગણ મારે કુદરત, તોય જો ઘર ના ફર્યો તો વધારે દુઃખ પડે ને, ભયંકર દુઃખ પડે. એટલે એક જરાક, એટલે જે જાગ્રત કોને કહેવાય, સહેજ નિરૂમા કહે છે ને, અમને ટાંકણી જેટલું જ ઘા વાગ્યો હોય, અમને તલવાર માર્યા જેટલું દુઃખ લાગે, એટલે અમને ચેન જ ના પડે, અમે ગુફામાં જ પેસી જઈએ. હવે છૂટવું છે, હવે એટેચમેન્ટમાંથી ઝીરો કરીને છૂટવું છે. અને આ પણ તલવાર વાગી હોય ને તો એટલી બધી ભક્તરો હોય છે ને, તલવાર તણખા મારીને જતી રહે પાછી. અહંકારના આવરણ એટલા ભારે, મોહના આવરણ ભારે, તો એને અડતું નથી અંદર, એ તો ચેન ના પડે. દાખે છે ને, અમે પરણ્યા ને પહેલે દાડે જ અમે સમજ્યા કે આ તો માણસ માણસ મટીને હેવાન થઈ જાય છે, માટે હવે આ વિષય જોઈએ જ નહીં. પછી ના છૂટકે આમ કંટાળીને અને ફાઇલ નિકાલ કર્યો છે, પણ એક સેકન્ડ અમને સુખ લાગ્યું જ નથી, એક ક્ષણ સુખ લાગ્યું નથી. એટલે આ કેવું, એક દુઃખ વખત એક દુઃખ પડ્યું પછી આખી જિંદગી એ દુઃખ ભૂલે નહીં, સુખ જ ના લાગે, એ જાગ્રત દશા કહેવાય. અને માર ખાધા પછી ફરી એની એજમાં પડે એ નમોહી દશા કહેવાય. આ મોહ અને જાગૃતિનો આટલો ડિફરન્સ. એમાં અધકચરું રહે તો એ વધારે માર પડે ના? અધકચરું રહે તો પાછું નિકાલ કરવો પડશે, પાછો ફટકો પડશે. આપણી દાનત છે કે મારે છૂટવું છે, રક્ષણ નથી કરવું, તો ફટકા ઓછા પડતા જશે. રક્ષણ કરતા જાય તો કુદરત ફટકા વધારે મારતી જાય. હેલો દીપકભાઈ, જે આપણે ચાર રોંગ બિલીફ છે ને, એમાં મારાપણા અને ભોગતાપણાની સામે આત્માનો કયો એક્ઝેક્ટ ગુણ છે? એટલે આ બધું ના સંયોગ સ્વરૂપ છે ને, એકે ટકે છે, વિયોગ થાય છે ને, તો વિયોગ થનારી વસ્તુ પર કેટલું આપણે આધાર લઈએ સુખનો? માટે જાગ્રત થાઓ, એના પરિણામ જુઓ કે આ કોઈ સુખ સ્વતંત્ર આપનારું છે, પરવશ કરનારું છે, દુઃખોની પરંપરા લાવનારું છે, માટે મારે નથી જોઈતું. અને વિયોગી સ્વભાવનું છે, વિકલ્પી છે, માનેલું છે, માટે છૂટવું છે. એમ ઘણા બધા પુરાવા મળી શકે છૂટવા માટે, અને કંઈક આધાર જોઈએ તો મને મળે. હાથનો આધાર, જીભનો આધાર, દાંતનો આધાર, તબિયતનો આધાર, કંઈ પણ સુખ લેવું કેટલા બધા આધારે છે, માટે જોઈતું જ નથી. સ્વાભાવિક સુખ નિરાલંબ છે, કોઈના આધાર વગર છે, નિર્વિકલ્પી છે. એટલે એને સામે કે નિરાલંબ છે કે અનંત સુખનું ધામ છે, અને ભોગતા પણ કે એટલે મારાપણાની સામે એવું કોઈ છે ગુણ? આ જ બધું જે રીતે ગોઠવી શકાય, પણ ઘણી બધી રીતે ગોઠવી શકાય. એકે પોતાનું થયું છે, જો પોતાનો છોકરો હોય ને એને ગાળો ભાંડો ને ઝઘડો, તો પછી પોતાનો રહ્યો? અને સાચો કોને કહેવાય, બાપ એક્સપાયર થાય તો જોડે જોડે પોતે ઠાઠડીમાં જાય, કોઈ બાપની પાછળ ગયેલું ઠાઠડીમાં? બધું નિરાતે ઘેર આવીને તો કે ના, હતું જ નહીં, હતું ઋણાનુબંધના હિસાબ, હિસાબ પૂરા થાય એટલે છૂટા પડે છે. એટલે મારું કોઈ ખરેખર હતું નહીં, છે નહીં, થશે નહીં. આ દેહ આપણો નહીં થતો તો દેહથી ઉત્પન્ન થયેલા સંબંધો પોતાને થતા હશે. એટલે હજારો રીતે ભાગાકાર કરીને આત્માની વેલ્યુ વધારી શકાય. ચાલો આગળ વાંચીએ. દીપુભાઈ, તમને આ જે પેલું આ બધેથી તમે કપાઈ ગયેલા, પછી પાછો સ્કોપ તો પાછો મળેલો ને પાછો દીપુભાઈ, આના માટેનો એ સ્કોપ એટલે કેવું છે? પછી હવે પછી કડવું નહીં તો દસ તમાચા મારે ને પછી તારી સાથે હલો દીપકભાઈ સેકન્ડ કરો મારી સાથે, બરોબર છે, કરું ખરો, પણ કેટલી ખુશી હોય અંદર, હવે હમણાં કદાચ તમાચો મારશે કે હાથ ખેંચીને પછાડશે, મને ખબર નથી. પણ કેટલો નિર્ભય હોય એની સાથે, એવું એક સંજોગે મને દુઃખ આપ્યું છે, હવે એ સંજોગ ઉપર મને પ્રેમ ના રહે, પછી નાટકની જેમ પૂરો કરું કે ભાઈ આમાં ટોળામાં ધક્કો માર્યો છે સંજોગ તરફ, નિકાલ કરવા જાઉં છું, બાકી મને હવે ઈચ્છા નથી આની સાથે. તો મારી ઈચ્છા શેમાં છે એ મેં નક્કી કર્યું. આજે મારે અમદાવાદને છોડવું છે, પણ મારે જવું છે કે મારી ઈચ્છા શેમાં છે એ નક્કી કર્યું. મારે આત્મામાં જવું છે. આજે વડોદરા ચાલવા માંડીએ તો અમદાવાદ છૂટે,
આજે હું આત્મા તરફ જઈશ તો મારે આ સંબંધના સંભાવે નિકાલ થશે, માટે એને હું ખરી છોડવો છે ખસેડવો તો દ્વેષ થશે મને, તો પછી મારે જોઈએ છે શું એ નક્કી કર્યું. શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું જ નથી. હવે એને ખસેડવો નથી, એ સંજોગ કાળ પાકશે તો વિયોગ થશે, હિસાબ પૂરો થશે એટલે વિયોગ થશે. હવે સંભાવ રાખવો છે મારે. દીપકભાઈ, વ્યક્તિઓ 10 લફા મારે તો વ્યક્તિ માટે આપણે રાખીએ, લોભ છે પછી માન છે, એના માટે પણ આ એક જ આપણી પાસે રસ્તો છે કે ભાઈ ધ્યેયનું નક્કીપણું થાય તો જ. બેવ છે, હા, વિષય પહેલું સ્ટેપ શું છે, વિષય ખોટો છે જી, કઈ રીતે ખોટો છે એની વિગત સમજો. બ્રહ્મચર્ય કઈ રીતે હિતકારી છે, ક્રોધ ખોટો છે કઈ રીતે ખોટો છે સમજો, ક્ષમા કઈ રીતે હિતકારી, માન ખોટું છે કઈ રીતે, જ્ઞાન કઈ રીતે હિતકારી, બધું બીજું સ્ટેપ આ આવે છે, વિગત માગે છે. એટલે પછી આ રીતે પણ તમે માન કઈ રીતે જોખમ છે એનું પણ ભાગાકાર, લોભનું પણ ભાગાકાર. હેતુ આ છે કે અનુભવ કક્ષામાં પહોંચવું છે. દીપક, લોભનું તમે લઈને આવેલા કે તમે ભાગાકાર કરીને એને ડિવેલ્યુ કરી રીતે બધું આજે, એટલે બધું જે હોય તે પણ સમજવા તો શું છે કે ભાગાકાર એટલે શું છે, કંઈક હશે પાતળું આવરણ તે ડિવેલ્યુ જલ્દી થઈ જતી હતી બધી, પણ આમ મીઠું લાગે ખરો ને પછી ડિવેલ્યુ થાય એવું. એટલે મીઠું એટલે શું, ચેક પેમેન્ટ આવે તો લઈ તો જાય ઘરે, બેંકમાં ભરવાઈ જાય, બરાબર. પછી રહી રહીને થાય કે આ બધું ફાઇલ છે ને પૂરી કરો હવે, એટલે એ કડવું જ દાદાની વાત જ મળતી ગઈ હતી, એટલે કડવું લગાડવાનું ચાલુ થઈ ગયું હતું. બહુ સર, છૂટવું છે છૂટવું છે. ભાઈ, નિરૂમાને પણ ઘણી બધી વાર સત્સંગમાં ધ્યેયની જાગૃતિ માટે ઘણી બધી વાતો આપણને આવે કે ભાઈ આ મારે છૂટવું છે, દિવસમાં કેટલી વાર તને યાદ આવે છે, ઘણી વાર દીપકભાઈ આટલા વર્ષોમાં નિરૂમાએ કીધું પણ છે. દીપકભાઈ, તો આ ધ્યેયની જાગૃતિ એ જ આપણું આ છે કે પ્લસ સાથે સાથે બંને વસ્તુ આવે ને, આમ ભાગાકાર અને એટલે આ છૂટવું છે અને આ પહોંચવું છે, બે સાથે હોય ને, કારણ કે તો આવરણ તૂટતા જાય, નિરાલંબ થતો જાય, બે સાથે જ હોય. તમે કીધું ને તો કે આ સ્ત્રી પૂતગલ છે તો મોહ ને કપટના પરમાણુ તો રાગ વાળા છે, તો એ તો મીઠા પરમાણુ છે, તો એમાં તો તમે વારે વારે કહો છો ને કે ડબલ પુરુષાર્થ કરવો પડે, જેટલા માર પડે ને ત્યારે મેં જાગૃત થઈ જવું જોઈએ. માર પડે જ છે ને, કેટલા દુઃખ આવે છે ને, કંઈક કંઈક ઉપાધિ તો આવે છે ને બધા, કે તમે બેનો આ બાજુ બેસો આ બાજુ બેસો, ત્યારે મેં દુઃખી નહીં થવાનું કહો હો આ સ્ત્રીપણું મને ખસેડાવે છે, ઉપકાર છે, ચાલો મારો આ મોહ તૂટ્યો સ્ત્રીપણાનો. એમ દરેક બાબતમાં જાગ્રત ને જાગ્રત રહો, અંદરથી આ તૂટવા માટે કુદરત તોડી આપશે, તમારી બહેનપણીઓ તોડી આપશે આજુબાજુવાળી, પણ એકબીજાને સરસ નિરાતે હેલ્પ કરતી જોઈએ, ચડવા જ ના દે ઉપર, એટલે ઉપકાર માનવાનો. એકબીજાની ભૂલો કાઢે એ આપણે નહીં કાઢવાની, કોઈની ભૂલ કોઈ આપણી કાઢે ને કાઢવા દેવાને, આપણે કહેવાનું બેન તારી જો ભૂલ સાચી જ વાત છે ને, આપણે ભૂલ તોડવી છે ને પાછા કરો, રક્ષણ નહીં કરવાનું. આટલી ભૂલ કાઢે તો રક્ષણ નહીં કરવાનું, આપણે કોઈની ભૂલ નહીં કાઢવાની, આપણી ભૂલનું રક્ષણ નહીં કરવાનું, તો પછી આ તૂટશે જલ્દી. પ્લસ પાછા એના પરમાણુ પણ એટલા મીઠા છે એટલે એને મીઠું જ ગમે, કડવું એને ગમતું જ નથી, એટલે વેભાન કરી નાખે એવી સ્થિતિ. પણ આપણને આ બચાવશે, દાદાની ચાવીઓ બધી છે ને, સ્પેશિયલ ચાવી આપી છે ને દાદાએ કે આટલો પાઠ કરજો તમે આ ભાવથી કે આ મારે તોડવી છે, કાંઠો તૂટી જશે એક દાડો, એટલીસ્ટ આપણો બીજ તો સુધરી જશે. ચાલો આપણે આગળ વધ્યા જ નહીં આજે તો. પ્રશ્ન કરતા, પોતાને ખબર પડે કે પોતે અવલંબનથી ઘરાયેલો છે, દાદાશ્રી બધું ખબર પડે, પ્રશ્ન કરતા એટલે એનો ઉપાય શું છૂટવા માટે, દાદાશ્રી ઉપાય શું છૂટવા માટે, ઉપાય શું, દાદાશ્રી કડવું ઝેર જેવું લાગે એ ના ખબર પડે કે આ મીઠું લાગે છે ને કડવું લાગે છે, પ્રશ્ન કરતા એટલે જ્યાં જ્યાં મીઠું લાગે છે અથવા કડવું લાગે છે એ અવલંબન પડ્યા છે હજુ, દાદાશ્રી સંજોગો માત્ર અવલંબન છે, પ્રશ્ન કરતા પણ સંજોગોની તો આપને ભેગા થાય છે, છતાં આપની સ્થિતિ નિરાલંબ એ કેવી રીતે, દાદાશ્રી આ તો સંજોગોની અમારે જરૂર નથી અને બીજા આ ભેગા થાય છે તે અમે નિકાલ કરીએ છીએ,
પ્રશ્ન કરતા, એટલે અત્યારે સંજોગો ભેગા થાય છે એ પૂર્વેના કંઈક અવલંબનનું પરિણામ છે એ હું કહો છો? દાદાશ્રી, ઈચ્છાઓનું પરિણામ છે. પ્રશ્ન કરતા, પહેલાંની. દાદાશ્રી, અત્યારે ઈચ્છા ના રહી હોય ને પહેલાંની ઈચ્છાના પરિણામે હમણાં સંજોગો ભેગા થાય પણ કડવા ઝેર જેવા લાગે, ગમે નહીં. પ્રશ્ન કરતા, એટલે આ નિકાલ થઈ જશે એમ નિરાલંબ સ્થિતિ વધારે ઉત્પન્ન થશે? પેજ નંબર 344. દાદાશ્રી, થઈ જ ગયેલી હોય એ અમારે તો. પ્રશ્ન કરતા, પણ એ સંજોગોનો નિકાલ? દાદાશ્રી, એ નિકાલ થતા જ હોય, કારણ કે પ્રત્યેક સંજોગોને જુએ, જ્ઞાતાદ્રષ્ટા થઈ જાય તોય થોડા ઘણા રહી જાય પણ પોતાનું સ્વરૂપ દેખાઈ જાય, એના આધારે સંપૂર્ણ સંજોગોનો નાશ કરી શકે નહીં? નહીં તો કરી શકે નહીં ને? પ્રશ્ન કરતા, એના આધારે સંપૂર્ણ સંજોગોનો નાશ કરી શકે કેવી રીતે? પોતાનું સ્વરૂપ દેખાઈ જાય એના આધારે સંજોગોનો સંપૂર્ણ નાશ કરી શકે, નહીં તો કરી શકે નહીં ને કહે છે. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. પૂજ્યશ્રી, આ પારાયણમાં અત્યારે એવું લાગે કે દાદાજી કહેશે ને કે અમારા વાળ, માતાના વાળ જેટલું જ્ઞાન અમારી અંદર પ્રગટ થયું છે, પણ ખુલ્લું એક વાળ જેટલું જ થયું છે. કેમ? તો કે ત્યારે પ્રશ્ન પૂછનારા હતા નહીં, એટલે એક વાળ જેટલું જ આ જ્ઞાન પ્રગટ થયું છે. તો કહેશે કે આજે પાછા એથી આગળ કહેશે કે એવા પૂછનારા જ્યારે મળશે ત્યારે એજે હોલ હળહળા જ્ઞાન નીકળશે અને ત્યારે જગત આફરીન થઈ જશે. એવું અત્યારે લાગે કે પૂછનારા છે, તેથી આ જગતને જેટલું ઉપયોગી છે એટલું જ્ઞાન આ જગતમાં બહાર પડી જશે, એવું અત્યારે ફીલ થાય છે, લાગે છે કે ઘણું બધું બાકી રહી ગયેલું જ્ઞાન અત્યારે આપણને અનુભવમાં આવતું જાય છે, નવા નવા તમારા દાખલાથી, બીજી રીતે, ત્રીજી રીતે. અને એ જ્ઞાન જ્યારે ઉપયોગ કરીએ છીએ ને ત્યારે આ ટેકા જ્ઞાન એટલું બધું કામ લાગે છે, એ એક અજાયબી લાગે છે. બીજો મારો પ્રશ્ન એ છે કે આપણે સામાયિક કરાવી કે 5 આજ્ઞા, પહેલી 2 આજ્ઞા સિદ્ધ કરવી છે. હવે સિદ્ધ કરવી છે તો સિદ્ધ કેવી રીતના કરવી? સિદ્ધ કોને કહીએ છીએ? તો મને એવું લાગ્યું કે રિલેટિવ અને રિયલ, તો રિલેટિવ એઝ એ હોલ મારા જ્ઞાનમાં ફિટ થવું જોઈશે અને રિયલનું પણ એટલું જ મને ફિટ થવું જોઈશે, ત્યારે મને એ સિદ્ધ થઈ ગણાય, એવું કહી શકાય? હા, કહી શકાય ને, પણ એની શરૂઆત કે ને એઝ એ હોલ પૂરું થતા સુધીની શરૂઆત કરો તો ધીમે ધીમે પૂરું થાય. હા, પણ એ શરૂઆતમાં મારે શું દ્રષ્ટિમાં રાખવાનું? એટલે વિઠ્ઠલભાઈ બધું રિલેટિવ સ્વરૂપ કહેવાય, શુદ્ધાત્મા મારું રિયલ સ્વરૂપ છે. એ વિઠ્ઠલભાઈની નોખા રહો ને, રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે, રિલેટિવનો સંભાવે નિકાલ કરતા થાવ એટલે રિયલની દશા વધતી જાય. પણ મેં જ્યારે સામાયિકમાં જોયું ને ત્યારે એવું લાગ્યું કે રિલેટિવમાં તો અનંત વસ્તુઓ છે. હા, એ બધી વિઠ્ઠલને અડે, તમને નહીં. હા, એ પણ રિલેટિવને અડે છે, પણ મારી પાસે એ સમજણ તો જોશે જ ને. હા, અને સાથે સાથે રિયલની પણ મારી પાસે એટલી સમજણ જોશે જે આ 5 આજ્ઞા, મને આ સામાયિકમાં એવું લાગ્યું કે આ 5 આજ્ઞા છે ને એ તો શેક રિલેટિવને અને રિયલને, રિયલને તો ઠેઠ તમે કીધું ને કાલે કે અમને એ જ્ઞાનમાં એ અમુક ટાઈમે દેખાઈ જાય છે, ત્યાં સુધીની મારી પાસે જ્ઞાન તો હોવું જોઈએ ને. હા, એ આ કેવું છે, આ ટ્રાફિક ઓછો થાય ને એટલે પેલો થાંભલો અને મંદિર ને બધું દેખાતું થાય. ટ્રાફિક સંભાવે નિકાલ કરતા જઈએ છે. વિઠ્ઠલભાઈના કર્મો જેમ જેમ ફાઇલો ચોખ્ખી થતી જશે ને તે ઘણું બધું, પછી જેમ ટ્રાફિક ઓછો થઈ ગયો એટલે પેલો દેખાય છે આર પાર પેલી બાજુ શું છે તે, એ પોતાના સ્વરૂપ દેખાતું થઈ જશે અને પછી રહ્યું સહ્યું ખાલી થઈ જશે. એટલે આપણે શું છે કે સંભાવે નિકાલ કરીએ છીએ એ મોટા મોટું સાચવીએ છીએ. રિલેટિવનો જુદું રાખવું અને રિલેટિવનો કરતા હું નથી, કરનારો હું નથી, જાણનારો હું છું એ જાગૃતિ રાખવી. રિલેટિવ જે જે ભેગું થાય સંભાવે નિકાલ કરતા છે, એટલે રિલેટિવનો નિકાલ કરનારો જ રિયલ પદ કહેવાય આપણું. એ રિયલ પદમાં જ તમે આવો છો એટલે રિયલને પછી ધીમે ધીમે ઓળખાણ સત્સંગથી ફિટ કરતા જઈશું. પણ રિલેટિવનું આવી પડેલું સંભાવ એટલે શું? અપમાન કરનાર ઉપર દ્વેષ નહીં,
માન આપનાર ઉપર રાગ નહીં, સંભાવે નિકાલ કરો. નુકસાન કરી જનાર ઉપર દ્વેષ નહીં, નફો કરાવનાર ઉપર રાગ નહીં. વાહ વાહ બોલે આપણે એની જોડે રાગ નહીં, વગવ્યા કરતા હોય એની જોડે દ્વેષ નહીં, સંભાવે નિકાલ કરતા થાવ. કથણ કોનું વગવણી થાય કે કોનું વખાણ્યું થાય છે? વિઠ્ઠલનું. તમારે વિઠ્ઠલનું એક ઉપરાણું લેવા નહીં તો તમે રિયલમાં ખસશો. અને રિયલ તો છે જ, એની જગ્યાએ રિયલને આ છૂટે તો રિયલમાં પૈઠા કહેવાય. આ છૂટવાનું સંભાવે નિકાલ કરો એટલે છૂટે. આ પ્રયોગ કરવો છે આપણે. એટલે તો એવું થયું ને કે બધી આજ્ઞા કનેક્ટેડ છે, એવું કનેક્ટેડ છે. મારે પહેલી બે આજ્ઞા સિદ્ધ કરવી છે એવું તમે બોલ્યા કે આપણે બે આજ્ઞા પહેલા લઈએ અને બે આજ્ઞા સિદ્ધ કરવી છે. તો સિદ્ધમાં તો મારી પાસે બધું જ રિલેટિવ નું અને રિયલ નું જ્ઞાન જે આપણે અત્યારે ટેકા જ્ઞાન લઈને આ બધું ગોઠવ ગોઠવ કરીએ છીએ એ બધું મારી પાસે એટ એ ટાઈમ હશે તો જ મને હાજર થશે ને. એટલે કેવું છે કે ધીમે ધીમે ભેગું થશે. આપણે આ સત્સંગથી ભેગું કરી જ રહ્યા છે, પણ વાપરવાનું શું બધું? તો રોજ આટલું એક એક દિવસ સવારથી ઉઠીએ ત્યારથી સુતા સુધીમાં જેટલી વ્યક્તિ ભેગી થઈ એને શુદ્ધાત્મા સ્વરૂપે જુઓ, એ ચૂકવાનું નહીં. અને જેટલું કંઈક વિઠ્ઠલના નામે આવ્યું એ વિઠ્ઠલનું જુદું અને મારું જુદું એ ભેદ પાડી દેવાનું કે વિઠ્ઠલ તારું છે મારું નહીં, હું જુદો અને તું જુદો. બસ આ બે કામ કરવાના છે તો રિલેટિવ રિયલનું સિદ્ધ થતું જશે. શરૂઆત કરીશું તો એઝ એ હોલ જોવા જઈશું ને, એ બધું શીખવા જઈશું ને તો આ વર્તમાન જે સુધારવાનું ચૂકી જઈશું. પૂજ્યશ્રી એ છે ને હમણાં એટલે ફ્રી ટાઈમમાં સત્સંગમાં સમજી સમજી લઈશું. પ્રેક્ટિકલી આટલું પકડવું છે, જે ભેગા થયા શુદ્ધાત્મા જુઓ, એનું રિલેટિવ રિયલ જુદો, રિલેટિવ નિર્દોષ દેખો, રિયલમાં શુદ્ધાત્મા દેખો, અને પોતાની ફાઇલ વન જુદી એને હું શુદ્ધાત્મા એ જાગૃતિ રાખો. પૂજ્યશ્રી હમણાં એ પ્રયોગ ચાલે છે એટલે એ જ રાતના સૂતા પહેલાં 15 મિનિટ કે અડધો કલાક સામાયિક કરી અને પછી શું છું તો એ ટાઈમે એવું લાગે છે કે આખા દિવસમાં ઉઠ્યા ત્યારથી સૂતા સુધી અત્યાર મુમેન્ટ સુધી એ પેશન્ટ આખી કેસેટ જ્યારે જોઈ છે ને તે એકઝટ કે આ કલાક એના આટલી મિનિટે અહીંયા હતા, ત્યાં કોણ ભેગું થયું હતું, કેવી રીતના થયું હતું, ત્યાં શુદ્ધાત્મા જોયા કે ન જોયા, એટલે એ મને પછી થોડું એવું દેખાયું કે બાધે ભારે હજુ છે. મેં શુદ્ધાત્મા બધાને રિવર્સ કેસેટ કરીને જોઈ લીધો, પણ મારું અત્યારે પ્રશ્ન એ છે કે મારે સિદ્ધ કરવી છે બે આજ્ઞા. તો આ તો મેં ઉપર સળું જોયું કે આખો દિવસના મેં બધાના કોણ કોણ વ્યક્તિ ભેગા થયા શુદ્ધાત્મા જોઈ લીધા, એ જોઈ લેવાના. પછી ફ્રી ટાઈમમાં સિદ્ધ કરવું આપણે. એ કેવો શુદ્ધાત્મા? તો કે અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, તમામ સંગી ક્રિયાથી અસંગ હો એવો એ છે, હું આવો છું, એ પોતાનું ધીમે ધીમે બતાવવું આપણે. તો એનો અર્થ એ થયો કે એ ટાઈમે મેં બે આજ્ઞા માટેનું જ્ઞાન વાપર્યું. હા એ બરોબર છે. તો સિદ્ધ થયું એવું કહી શકાય? એ વધશે પછી. આ કેવું છે કે બેનો નહીં રસગુલ્લા શીખે છે ને તો એ કહે ને રોજ રીત વાંચ્યા નથી કરતા, થોડું થોડું બનાવે, પછી પેલા હસબન્ડને ચકાડે કઠણ પાણા જ્યાં, પછી બોલો બોલો ના ના ગઈકાલ કરતાં ઘણા હારા થયા છે હા, એટલે પેલી ખુશ થાય કે પણ હજુ છે ને વધારે પોચા થવાની જરૂર છે, એટલે પછી બીજી વખત બનાવશે કે ના હજુ જરા રૂ જેવા પોચા નથી લાગતા, આ તો કહે ને કે ટેનિસ બોલ જેવા લાગે છે કે એવા હજુ સુધા સિઝન બોલ કરતાં હવે ટેનિસ બોલ જેવા થયા કે છે એમ સુધાર સુધાર કરતાં કરે. પણ રોજ પ્રેક્ટિસ કરે ખબર છે, નેટ પ્રેક્ટિસે કર્યા ક્રિકેટરોએ, એ પ્રેક્ટિસ કર્યા કરવી પડે. પ્રેક્ટિસ એટલે શું? આપણી સામાયિક ચૂક્યા હતા રીસેટ કરો, ફરી એક્ઝેક્ટ ગોઠવો, પણ જેટલી આપણી સમજણ એટલું કરેક્ટ ગોઠવ્યા છે. પણ કરતાં કરતાં સાચી સમજણ શું છે એ સત્સંગથી દાદાની વાણીથી ઘણા બધા ચાવીઓ મળતી જશે, પછી ગેડ બેસતી જશે. પણ રોજ પેલી પ્રેક્ટિસમાં લીધું હોય તો ઉપરની ગેડ બેસતી જાય, જાગૃતિની ના હોશ વધતા જાય. તમે રોજે આખો દિવસમાં કેવી રીતના પાંચ આજ્ઞા એપ્લાય કરો છો? કરનારો જુદો જાણનારો જુદો, ગોઠો ગોઠો કરવાનો. જેટલું રિલેટિવમાં ક્યાં ક્યાં જો મીઠાશ લાગે છે તો કઈ રીતે ડિવેલ્યુ કરવી, બધા ભાગાકાર કરીને ડિવેલ્યુ કરી નાખવાની. વિષયની ગાંઠ તો કે આ રીતે એને ના કીધું કે કેળો નહીં મૂકવાનો, એક વિચાર આવ્યો તો એમાં હજુ ઉદયની એક દેખાય, માટે રાફડો અંદર હોવો જોઈએ, માટે તોડો, હજુ લાકડું તોડીને સુધારો એને, આખું ગાંઠ તોડો. જરાક મેં ગલગલિયા થયા માનનું તો કે ચેતો કે કોને મને કોને આપે, દીપકને આપે છે કે મને આપે, તો કે મને કેમ લાગ્યું, તો હજુ જાગૃતિ ચૂક્યા એટલે પાછું ગોઠવો. એટલે એક પરિણામને પણ હું પરિણામ સમજું છું,
આ વિકારી પરિણામ, માનનું પરિણામ, લોભનું પરિણામ, ગર્ભરસનું પરિણામ, પરિણામનો કારણોને ખલાસ કરો. બે કારણો છે, એક એને જુદું રાખવું અને પોતાનું સ્વરૂપનું ભજના કરવી, એટલે પછી ખલાસ થાય, એટલે આ ખાતરી થાય કે આ રસ્તો સાચો. જે જ્ઞાનની ચાવી ગોઠવી, બારણું ખોલ્યું એટલે સાચી ચાવી વપરાય, એટલે આખો દાડો ચાલતું જોઈએ કે મારું સ્વરૂપની આ કાર્યો ચાલતા હોય ને એની પર જ જાગૃતિ હોય કે આ દીપકથી આ થાય છે. આ જોનારો આ ઓળતો અરીસા માથું તોય દેખાય કે આ આ પૂતળું પૂતળાનું કામ કરે છે અને પ્રકાશક પ્રકાશકનું કામ કરે છે. એ બધું ઘણી બધી રીતે ગોઠવાયા જ કરતો હોય આખો દાડો. પૂજ્યશ્રી, ભાવના એવી છે કે આજ અવતારમાં 70% સુધી આજ્ઞા પાળી અને એક અવતારી થવું છે એની માટે કૃપા કરજો અને આશીર્વાદ આપજો. બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપાલી બોલો. દાદાનું આપતો સૂત્ર વાંચ્યું હતું, જગત વ્યવહાર દેખાવ કરવા માટે છે, અનુભવ કરવા માટે નથી. તો એમાં શું, એટલે આ નાટકની જેમ વ્યવહાર પૂરો કરો, અનુભવ તો પોતાનો આત્માનો કરવાનો છે કે ભાઈ આમાં સુખ નથી, સુખ સાચું આત્મામાં. હવે નાટક સમજી ગયા પછી ફાઇલોનો સંભાવે નિકાલ કરો, ડ્રામા પૂરો કરો. અચ્છા, એટલે આપણે જે આમ ગોઠવતા હોય કે ફાઇલનો સંભાવે નિકાલ કરવા, દીપાજી તું આ બધું કરે તો છે પણ બે શબ્દ સારા બોલતો ખરી, તો ઈ એટલે ઈ અનુભવનો કહેવાય. હેતુ આ છે કે ભાઈ સંભાવે નિકાલ કરવો છે, સારા શબ્દો બોલીને ફાઇલનો નિકાલ કરીએ છીએ, બરોબર છે, દુઃખ નથી આપવું એ હેતુ છે. એ સંભાવે નિકાલ થાય એટલે ઓછું થાય ફાઇલો, બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજશ્રી, રાજેન્દ્ર મિશ્રા કાનપુર વાલે. પૂજશ્રી, આપને યહાં જો વિષય વિકાર પર જ્ઞાન ચર્ચા હોતી હૈ વો આપને આપ મેં હી અનુઠી હૈ. ઇસ સબ્જેક્ટ પર લોગ કુછ અધિક બોલતે નહીં હૈ, માતા પિતા ભી નહીં બોલતે હૈ. ઇસકે વિપરીત યહાં પર સામૂહિક ઔર સ્પષ્ટ હિતાહિત કા જ્ઞાન, શંકા ઔર સમાધાન કરાયા જાતા હૈ. યે તો આપકી કરુણા કી પરાકાષ્ઠા હૈ જો હમ સબ કે લિયે બેહદ નિજી સંબંધો પર આપ ચર્ચા કરકે સંભાવિત ખતરે સે સભી કો અવગત કરાતે હૈ. આપકે ઇસ ઉપક્રમ કો મેં હૃદય સે સ્વાગત કરતા હું. મેં યે ભી કામના કરતા હું કે મોક્ષ માર્ગ મેં પડને વાલી ઇસ સબસે બડી બાધા કો મહાત્માગણ આસાની સે પાર કર પાએંગે. પૂજશ્રી, પરસો કે સામાયિક મેં દેખા કે પ્રારંભ કે કુછ વર્ષો મેં મેં જો કવિતા લિખતા થા યા મતલબ જો ગીત વગેરે હોતે થે તો મેં ગુનગુના દેતા થા, લેકિન આપકી પરમિશન કમ મિલતી હૈ. અભી અભી 14 ફરવરી કો અભી 2018 મેં હી હમારી લૌકિક માતાજી કા દેહાંત હુઆ હૈ. તો વો આપકો પુત્ર જૈસે લગભગ ઉનકી 85 સે 90 વર્ષ ઉમર થી ઉનકી, તો આપકી સિર્ફ ઉન્હોને ફોટો દેખી હૈ, દાદા કી દેખી હૈ ઔર નિરુમા કી ઔર આપકી દેખી હૈ. તો જબ મને પહેલી વાર ઉનકો દિખાયા થા ફોટો તો કહે રહે થે હમારી માતા બોલી તો ગાંવ કી થી, વો પઢી લિખ બિલકુલ ભી નહીં થી ઔર આંખે ભી ઉનકી બિલકુલ વીક થી, એક તો આંખ બિલકુલ બેકાર થી. તો ઉન્હોને કહા કે દેખો ઉનકી ભાષા મેં બોલે મેં ગાંવ કી, દેખો કિતને નીક લાગત હૈ દીપક તમકો. હા કહેન બતાવો બિચારે શાદી નહીં કિને તુમ લોગન કી વજહ સે, નહીં કહેન વો એક કચૌંદન ફંસ જાત તો કહેન જો સત્સંગ ના કર પાઓ. હમકો હા અમ્મા હમકો બિલકુલ બાત સહી હૈ. તો ઉનકો જૈસે મેં આપકો કરતે સુનાતા હું તો ઉનકો ભી યે મેં ગીત સુનાતા થા તો ઉનકો ભી બહોત અચ્છા લગતા થા. અગર આપકી પરમિશન હો તો સુના દે 2 લાઇન. મિશન વાલે બોલે તો સુના દો. જી એક હી બાર બતા, દો દો બાર, તીન તીન બાર બોલને કે બસ બહોત જલ્દી, ચાર લીટી, ચાર લાઇન, ચાર લાઇન પૂરી કર દેને. યે સમજ લો કે મેરી લૌકિક માતા આપકે સામને ખડી હૈ. હા. ફીકે પડે જાએ ઇન્દ્ર લાખો જિસકે આગે, ફીકે પડે જાએ ઇન્દ્ર લાખો જિસકે આગે, મારા દીપક ભાઈ દેખો ઇતના સોણા લાગે. એક હી બાર. જી જી જલ્દી પૂરા કરને કા હૈ, અભી સમય કા ટાઈમ હો ગયા. જી 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 કડવે અનુભવ હો ચાહે જીતને જીવન મેં, અપના સત્સંગ લડ્ડુ મોતી ચૂર લાગે, મારા દીપક ભાઈ દેખો ઇતના સોણા લાગે. તુમ હો દાદા કે પિયારે નિરુમા કે લાડલે,
તુમ હો દાદા કે પિયારે નિરુમા કે લાડલે કભી તુમ કો કિસી કી ના નજર લાગે મારા દીપક ભાઈ દેખો ઇતના સોણા લાગે. ચાલો પૂરું કરીએ હવે, હો ગયા. દાદાની કીર્તન ભક્તિ કરે તો મજા આવે થોડી. ચાલો આપણે સામાયિકની વાત લઈએ. સામાયિક નિયમથી ગોઠવવા જેવું છે. આપણે 8 દિવસમાં 16 સામાયિક કરીએ છીએ, પણ ભવિષ્યમાં પણ ઘરે પણ એટલીસ્ટ 1.5 કલાક, બની શકે તો 1.25 કલાક કલાક સુધી પણ પહોંચી, અને એટલીસ્ટ આ 16 સામાયિકને તો પાછી રિપીટ કરવાની. આપણી પાસે અમે હમણાં 25 દિવસ બહારગામ જવાના, તો પાછું રિપીટ કરવાની, એટલે ટાઈમ હોય તો. કેટલાક તો 1-1-1-1-1-1-1 એટલા બધા બિઝી થઈ ગયા છે તો ટાઈમ ના મળે, કારણ બધા મહાત્મા સેવાર્થી તરીકે બિઝી થઈ ગયા છે. પણ છેટલે જેટલું કહે ને, 1.25 કલાક આપણે જમવા માટે, સુવા માટે અને નાવા ધોવા માટે ટાઈમ કાઢીએ છીએ. બોલો, દેહને ચોખ્ખો કરવા માટે ટાઈમ તો કાઢીએ છીએ, તો એવો આત્માને ચોખ્ખો કરવા માટે પણ થોડો ટાઈમ કાઢીશું. આજની સામાયિક લઈએ આપણે. દાદા કહે છે ને કે અવલંબનનું સ્વરૂપ શું, તો કે પોતે અહંકાર સેફ સાઈડ માને છે કે હું સેના આધારે રહીશ અને કાયમની સેફ સાઈડ મળશે. કારણ અહંકાર પોતે ભૂખ્યો છે, સ્વરૂપ ચૂક્યો, તો એને સેફ સાઈડ જોઈએ છે કે સેના આધારે મને સેફ સાઈડ રહે. પછી કે પૈસાના આધારે, વાઈફના આધારે. હવે એને ગોઠવેલું છે, આમ ઉઘાડું એને બોલતો નથી મને સેફ સાઈડ છે આનાથી. પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે એની વૃત્તિઓ એ આધાર લઈ લે કે આના આધારે હું બચી ગયો, ચાલો. એટલે કે દાદા કહે છે ને કે અડચણ પડે ત્યારે વ્યવહારના બધા એડજસ્ટમેન્ટ હોય એ જુદી વસ્તુ છે, પણ અંદરથી એની બિલીફમાં કે આના આધારે હું ટકી શકીશ, આના આધારે હું બચી જઈશ, મારી આવડત છે ને એના આધારે હું જીવી જઈશ, મને આટલું ફાવે છે ને એના આધારે હું જીતી જઈશ, અથવા મારી પાસે આ વસ્તુ છે એના આધારે હું ફાવી જઈશ, એ આધાર લીધેલા છે. અને એ જ્યારે મુશ્કેલી આવે ત્યારે આધાર પર જતો રહે છે. સબસ્ટિટ્યૂટ આત્મા રાખતો નથી, પણ એ આધાર રાખે છે. એટલે ક્રમિક માર્ગમાં આ બધું રિલેટિવ છોડાવે છે, ઘર, પૈસા, ધણી, બૈરી, છોકરા છોડતા જાઓ, પછી પ્રોપર્ટી, આ તે બધું, કપડાં એકલા જ હોય, ખાવા પીવાનું પાતરા હોય, એ ભિક્ષા માગીને ખાઈને દાડા કાઢો. અને આત્મા જેટલી અડચણ પડે તો કે આત્મા મોક્ષે જવું છે, આત્મા મારો. હવે અક્રમ છે એટલે પરિગ્રહ બધો પડ્યો છે, વ્યક્તિઓ સંબંધો બધા ઊભા છે, કશું છોડતા નથી, પણ અંદરથી દાદા કહે છે ને અમારી વૃત્તિઓ જતી નહોતી, અમને કડવું લાગતું હતું, ઝેર જેવું. એટલે જ્યારે જ્યારે બધો વ્યવહાર બધો જ હતો, પણ રસ જરાય નહોતો. આપણે વ્યવહાર છોડવો નથી, પરિગ્રહ છૂટશેય નહીં, વ્યક્તિઓના સંબંધ કાપવાનાય નથી, કપાશેય નહીં. અંદરથી ફાઇલ ગણો, સંભાવ રાખો, આધાર, આના આધારે મારું જીવન પૂરું થઈ જશે, એ આધારની માન્યતા બદલી નાખવા જઈએ છે. ના, આત્માના આધારે જીવન પૂરું કરવું છે, અને આ દેહ છૂટ્યા પછી પણ શુદ્ધાત્માનો આધાર આવતે ભવે રહેશે, મોક્ષે જતા સુધી. માટે શુદ્ધાત્માના આધારે આગળ વધવું છે, આ રિલેટિવનો આધાર સંભાવે નિકાલ કરવો છે. અને કુદરત જે દાડે છોડાવી નાખે તો આપણે તૈયાર જ હોઈએ કે ભાઈ મારી તૈયારી હતી, બેમાંથી એક જશે તો હું રહેવાનો, કાયમનો, અને આ સંયોગ વિયોગ થવાનો, મારી તૈયારી છે. તે તૈયારી રાખતા નથી. નિરુમાએ તૈયારી રાખી હતી કે આવું થાય તો શું, આવું થાય તો શું, આવું થાય તો શું. જે આધાર લીધો છે, આધાર જતો રહે તો મારી શું તૈયારી છે, એ ખૂબ વિચારી 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 સામાયિકમાં સેટિંગ કરી કરીને પછી તૈયાર થઈ ગયા હતા કે આવતીકાલે આ ન હોય, ઠેઠ સિમંદર સિટીમાંથી કાઢી મૂકે તોય હું આત્મા રૂપે રહીશ, અને દેહ એના હિસાબ લઈને આવેલો છે, કયા સંજોગ મળશે નિકાલ કરશું. પણ અંદરથી પ્રિપેરેશન, તૈયારી હતી. દાગીના બધા પડાવી જાય તો શું થાય, ઘરથી કાઢી મૂકે શું થાય, આ શું થાય. એટલે જે આધારો છે ને, એ આધારને કેવી રીતે ડીવેલ્યુ કરવી કે જેથી કરીને આત્માની વેલ્યુ રહે, અને પછી એ આધારમાં આપણો ડિપાર્ટમેન્ટ હોય, કોઈ હું હવે સંભાળીશ, તમે જાઓ અહીંથી, કાઢી મૂક્યા તો કે મારી પાસે બીજા 25 કામ બાકી છે મારા મોક્ષના પુરુષાર્થના, હું કરીશ, મને કોઈ પરિસ્થિતિ આપણને દુઃખદાયી ના થાય, આમ કે ને લાચાર ના કરી નાખે,
ડિપ્રેશનમાં ના નાખી દે, અથવા તો પોતાની વસ્તુ જતી રહી તો કે હવે ગમે તે થાય હું મેળવીને જ જંપીશ, કકડાટ કરી મૂકે, એ કશું એ કશાય રાગ અને દ્વેષ કોઈ બાબતથી ન થાય એવા આપણે ચોક્કસ રહેવું છે કે હું આત્માની ખોટ ખાવી નથી અને સંસારને સંભાવે નિકાલ કરીને છૂટવું છે. પૂર્વે મોહ કરેલા તે બધા ફળ આવશે. હવે જાગ્રત રહેવું છે કે કોઈ રિલેટિવની હોંફથી એ રોય, કોઈ રિલેટિવના આધારથી છૂટું. એટલીસ્ટ આપણે પહેલી સામાયિક તો આજે આ કરવામાં એ જોઈએ તો ખરા કે જરા મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં આપણે આત્માનો પુરુષાર્થ કર્યો કે રિલેટિવ અવલંબન શોધ્યું, આધાર લીધો, એ એ એ આધાર. બીજી વખત આવી મુશ્કેલી પડે તો મારે આત્માના પુરુષાર્થમાં રહેવું છે, પાંચ આજ્ઞા, નિર્દોષ દ્રષ્ટિ, શુદ્ધાત્માની ભજના, એમાં આગળ વધવું છે. રિલેટિવના આધારે સુખી દુઃખી થવું નથી. કંઈ પણ રિલેટિવ સુખ લેવા જઈશું તો રિયલના સુખ બંધ થતા જશે. એટલે એક આધારમાં દુઃખ પડ્યું તો બીજો આધારમાં સુખ લેવા જઈએ છીએ, પોતાનું આત્મસુખ તો ખોઈએ છીએ બંને વખતે. માટે હવે આ દુઃખ પડ્યું, ઓહો ઉપકાર, આ દુઃખ તો મહાન ઉપકારી કહેવાય. દેહ દુઃખ આપે, વ્યક્તિઓ દુઃખ આપે, પરિસ્થિતિ દુઃખ આપે, તો ઊંચામાં ઊંચો અવસર હોય છે પાછા ફરીને આત્મા સુધી આવી જવાનો. આપણે એ લાવવા માગીએ છીએ કે હા પકડી રાખો, કુદરત દુઃખ કેમ આપશે? કારણ જે પૈસામાંથી સુખ લીધું છે એ પૈસો દુઃખ આપીને જ રહેશે. વ્યક્તિમાંથી સુખ લીધું છે, વ્યક્તિથી દુઃખ આવશે જ, કારણ મોંથી સંબંધો બાંધ્યા છે, મોંના માર પડે જો નિયમથી. ત્યારે આપણે જાગૃતિ એ રાખી છે કે આ મોં ખોટો હતો, વ્યક્તિનું અવલંબન ખોટું હતું, શુદ્ધાત્માનું અવલંબન લેશું. વ્યક્તિ સાથે તિરસ્કાર કરવા નથી, તરછોડ મારવી નથી, સંબંધો કાપવાય નથી, અંદરથી મોહને ઓગાળવો છે. પણ આ દ્રષ્ટિએ કે જ્યાં જ્યાં દુઃખ પડ્યા ત્યાં આપણે અવલંબન કયું શોધ્યું, બહુ કંટાળે ને તો કે ઇન્ટરનેટમાં બેસી જાય, બહુ કંટાળે મૂવી જોવા બેસી જાય, તો એ ખોટું. આ બધા અવલંબન લઈએ છીએ, આ મનને બહેલાવે છે, ઉલટાનું મનોરંજનથી વધારે સ્લીપ થતા, મનકા ચલતા ચાલ્યા એટલે ઓર આત્માની ખોટ ખાધી. ના, આપણે ધ્યેય પ્રમાણે ચાલવું છે. ધ્યેય કોનું નામ કહેવાય? કોઈ પણ જેમ દાદા કે જબરજસ્ત ઠંડી પડી તો શું થશે, અડવાનું યાદ ના આવે, શુદ્ધાત્મા યાદ આવે, કહો શુદ્ધાત્માને અડે જ નહીં, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા, ઊંઘ આવતી નથી તો શુદ્ધ આત્મા. એટલે આત્મા રૂપ થવું એ ધ્યેય નિશ્ચય કરીશું, ધ્યેય નક્કી કરીશું તો પછી આપણું પ્રગ્રહણ એ ત્યાં ચાલુ થશે, એ સ્ટેપિંગ ધીમે ધીમે એ દિશામાં આગળ વધારશે. એટલે આપણે એ નિશ્ચય કરીએ અને એ નિશ્ચય થવા માટે આપણી આ સમય કરીએ કે શુદ્ધાત્માનો અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી એ ધ્યેય હોવો જોઈએ. અને જ્યારે દુઃખ પડે ત્યારે કોઈ વ્યક્તિ કે ચીજ વસ્તુ કે કોઈ રાગદ્વેષની કોઈ આધારની માન્યતામાં અટકવું નથી, શુદ્ધાત્મા તરફ જવું છે. અને કુદરત એ ફટકા મારે છે ને ત્યારે ખરેખરો અવસર હોય છે કે આ અનુભવનું તારણ નીકળે કે જે સંબંધ હું કેટલો સરસ માનતો હતો પણ આ તો દગો નીકળ્યો, માટે હવે આમાં મોહ કરવા જેવો નથી, હવે ફાઇલ સંભાવે નિકાલ કરીશ, હવે અંદરથી એટેચ નહીં, દ્વેષે નહીં ને મોહે નહીં, સંભાવે નિકાલ. એટલે એવું તારણ લઈને જે જે દુઃખ પ્રસંગો ભેગા થાય એ તારણ આ કાઢવું છે, હવે આમાં મોહ કરવા જેવો નથી, આમાં સંબંધ વધારવા જેવો ફાઇલ છે, સંભાવે નિકાલ કરી શુદ્ધાત્મા અનુભવમાં આગળ વધવું છે. આ બધાને સમજાય છે ને? એટલે આજે આ સ્ટડીમાં પાછું લઈએ, થોડીક વાત તો થોડી આપણે સામાયિકમાં અમુક ટચ આવી જ ગયો છે, છતાં ફરીથી આવે છે કે જ્યારે જ્યારે મુશ્કેલીમાં નવું સબસ્ટિટ્યૂટ શું શોધીએ છીએ આપણે, કશું શોધ્યા વગર શુદ્ધાત્મા તરફ જવું એ ધ્યેય સિદ્ધ કરવો છે આપણે. ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં પડેલા દુઃખના પ્રસંગોમાં, અથડામણના પ્રસંગોમાં, મુશ્કેલી અડચણોના પ્રસંગોમાં, વૃત્તિઓ સંસારી આધારો શોધીને, સંસારી બેઠકોના આધારે
પોતાની સેફ સાઈડ થશે, એમ રિલેટિવ અવલંબનોના આધારે આધારો મુકાયા છે તે સર્વને સામાયિકમાં જોવાય એવી પરમ શક્તિ આપો. હવે શુદ્ધાત્માનો ધ્યેય નશ્ય મજબૂત થાય, કોઈ પણ રિલેટિવ અડચણો વખતે પોતાના સ્વરૂપમાં આવી જવાનો એ ધ્યેય રાખી ગમે તેવા પ્રસંગોમાં પણ મોક્ષનો ધ્યેય ચૂકવો નથી એવો ધ્યેય એવો નિશ્ચય પાકો થાય તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. અત્યાર સુધી ચૂકાઈ ગયેલા પ્રસંગોને ફરી યાદ કરી પાછો મોક્ષનો ધ્યેય પાકો કરો. ત્યાં જે જે ભૂલચૂક થઈ હોય તે કચાશોને દૂર થાય તે માટે સમય કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.